સુરતમાં લોકડાઉનના ધજિયા જોવા મળ્યા છે. સુરત શહેરના પલનપુર પાટિયા શાક માર્કેટમાં લોકોની ભીડ જોઈને લાગી રહ્યું છે લોકોને જાણે કોરોના વાયરસનો જરાક પણ ડર ન હોય તે રીતે બહાર જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા નીકળ્યા હતા. પાલનપુર પાટિયાની જનતાને કોઈ પણ જાતની પડી ન હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા. શહેરમાં જ્યાંથી શાકભાજીનો સપ્લાય થાય છે તે સહારા દરવાજા સ્થિત એપીએમસી માર્કેટ ખાતે દરરોજ સવારે હજારોની સંખ્યામાં ભીડ ઉમટી રહી હતી. લોકોના ટોળા બેકાબૂ બનતા હોવાથી લોકડાઉનનો અર્થ સરતો ન હતો અને બે વખત પોલીસને લાઠીચાર્જ કરીને સ્થિતિ પર કાબૂ મેળવવાની નોબત આવી હતી. આવા સંજોગોમાં પાલિકા કમિશનર બંછાનિધિ પાની અને પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ્ટે એક મહત્વની બેઠક યોજી હતી અને તેમાં થયેલી ચર્ચા વિચારણાના અંતે સહારા દરવાજા ખાતે આવેલી એપીએમસી માર્કેટને ચોક્કસ મુદ્દત માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આવા જ દ્રશ્યો શહેરના પાલનપુર પાટિયા શાક માર્કેટમાં જોવા મળ્યા હતા, જ્યાં શાક માર્કેટમાં લોકોની ભીડ જોતા લોકો લોકડાઉનના ધજાગરા ઓઢતા જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા તમામને હટાવ્યા બાદ ફરી પરત તેઓ એકબીજાની સાથે ચેડા કરતા દૃશ્યો જોવા મળ્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લોકો પોતાના ખાનગી વાણો લઈને શાકભાજી લેવા ઉમટી પડ્યા હતા, ત્યારે કલમ 144ની પણ જાણે કોઈ પણ જાતની જનતાને પડી નથી તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.